છીએ એટલે કે કોઈ પણ અશુદ્ધ પદાર્થને શુદ્ધ કરવા માટે પદ્ધતિનો ઉપયોગ થાય છે અહીંયા વિદ્યાર્થીઓ આપણે બીજું જે પાણીના પુરવઠા માટે તંત્રમાં પાણીના શુદ્ધિકરણની રચના કયા પ્રકારની હોય છે એટલે કે આપણે પાણી જે ટાંકું હોય છે એમાંથી ઘટ સુધી પાણી શુદ્ધ કઈ રીતે આવતું હોય છે તો આ સંગ્રહ પાણી ટાંકી છે ધારો કે એમાંથી પાણી અવસાદન ટાંકીના અંદર આવતું હોય અવસાદન ટાંકીની રચનામાં તમે જોઈ શકો છો કે પાણી નીચેથી દાખલ થાય છે અને ઉપરથી નીચી ટાંકીમાં જાય છે એટલે પાણી અહીંથી આવશે તો ધીમે ધીમે જે છે એ ઘન પદાર્થો જે કચરા સ્વરૂપે હોય છે અહીંયા નીચે જમા થઈ જશે અને ખાલી પાણી પાણી ઉપર જશે ત્યારબાદ એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ઘન પદાર્થો નીચે બેસવા માટે આ રચના જોવા મળે છે અવસાદન ટાંકી હવે વારણ ટાંકી તો વારણ ટાંકી જે છે એમાં પાણી આવે છે તમે જો બંને બાજુ પાણીના નળ ઉપર છે પાણી નીચે છે એટલે અહીંથી પાણી પડશે તો નીચે પેલા ટાંકીમાં ભરાશે સંપૂર્ણપણે અને સંપૂર્ણપણે ભરાવાથી એનો સમય લાગશે એટલા માટે આલંબિત અશુદ્ધિઓ જે છે એ ધીમે 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 માટી જેવી અશુદ્ધિઓ નીચે બેસી જશે અને ફક્ત પાણી પાણી જશે અહીંયા અને અહીંયા જે પાણી પાણી જશે એમાં એક રચના છે આ જે શુદ્ધ કરવા પાણી માટેની એક રચના કરી છે એમાં સૌથી નીચે મોટા કાંકરા હોય છે વચ્ચેમાં કાંકરા એટલે કે એના નાના કાંકરા હોય છે ઉપર એથી જેવા સૂક્ષ્મ કણ હોય છે અહીંથી પાણી આવે છે અહીંયા પાણીમાં ભરાશે એટલે જે અમુક અશુદ્ધિ થી અહીંયા શુદ્ધ નહીં થયું હોય પારણ ટાંકી અવસાદન ટાંકીના અંદર જે અશુદ્ધિ શુદ્ધ નહીં થઈ હોય એ અશુદ્ધિ અહીંયા પાણીમાં શોષાઈ જશે અને શુદ્ધ થશે અને પાણી પાણી આગળ જશે હવે પાણીમાંથી અશુદ્ધિઓ તો દૂર થઈ ગઈ પરંતુ અમુક એવી અશુદ્ધિઓ જે છે એ અહીંયા શુદ્ધ થઈ નથી એના માટે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ક્લોરિનેશન કરેલું પાણી આપણે પીએ છીએ તો એના માટે અહીંયા એક ક્લોરિનેશન મેથડ અહીંયા લગાવેલી હોય છે જે બેક્ટેરિયાના નાશ માટે વપરાય છે કે જેમાં ખૂબ એવા કોલેરા જેવા રોગિષ્ઠ બેક્ટેરિયા જો પાણીમાં હોય તો જો એ પાણી લેવામાં આવે તો આપણી તબિયતને અસર કરતી હોય છે એ અસર ના કરે એ માટે અહીંયા પાણીમાં ક્લોરિનેશન પદ્ધતિ દ્વારા બેક્ટેરિયાનો નાશ કરવામાં આવે છે અને જે પાણી શુદ્ધ થાય છે એને આપણે ઘર સુધી લઈ જવામાં આવે છે તો આ પ્રકારે તંત્રની રચના દ્વારા કોઈ પણ અશુદ્ધ પાણીને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે અહીંયા આપણે રચના કરેલી જોવા મળે છે આ ઉપરાંત હવે આપણે વિદ્યાર્થી મિત્રો ભૌતિક અને રાસાયણિક ફેરફારનો અભ્યાસ કર્યો છે ભૌતિક અને રાસાયણિક ફેરફાર તો ભૌતિક અને રાસાયણિક ફેરફાર એટલે શું તો એના ભૌતિક ગુણધર્મો પહેલા તો કયા કોઈ પણ પદાર્થ છે સંયોજન છે તેના ભૌતિક ગુણધર્મો કયા તો એક છે ઘનતા ગલન બિંદુ ઉત્કલન બિંદુ રંગ સખ્તાઈ વગેરેના ભૌતિક ગુણધર્મો છે જેને આપણે અનુભવી શકીએ છીએ જોઈ શકીએ છીએ તો રાસાયણિક ગુણધર્મો કયા રાસાયણિક ગુણધર્મો જે છે ધારો કે કોઈ પદાર્થ દહનશીલ છે તો તેની દહનશીલતા એનો સ્વાદ એ આપણે અનુભવ
विद्यार्थी मित्रों आपणे अगाऊ लेक्चरना अंदर अलगीकरणनी घटकोना मिश्रणना अलगीकरणनी जुदी जुदी पद्धतिओनो अभ्यास कर्यो। हवे आपणे शुद्ध पदार्थोना कया कया प्रकारो छे एना विशेनो अभ्यास करवानो छे। तो रासायणिक बंधारणना आधारे पदार्थोने बे भागमां वर्गीकृत करवामां आव्युं, तत्व अने संयोजन। तत्व जे छे ए विषे आपणे पहेला शरूआतमां अभ्यास करीए छीए। तो तत्व जे छे ए रॉबर्ट बॉयल नामना वैज्ञानिके सौ प्रथम तत्व शब्दनो उपयोग कर्यो। त्यारबाद लेवोजियर नामना वैज्ञानिके जे आ तत्व छे ए शुद्ध स्वरूपे छे, એટલે કે એનાથી સૂક્ષ્મ એના ભી નાના કોઈ પદાર્થ છે નહીં, એટલે કે તત્વ એ કોઈ નિશ્ચિત ગુણધર્મ ધરાવે છે, એમાંથી કોઈ પદાર્થોને અલગ કરી અને જુદા જુદા ગુણધર્મો ધરાવતો પદાર્થ ધારણ કરી શકાતો નથી, એટલે કે તત્વ નાનામાં નાનો એક ગુણધર્મ ધરાવતો પદાર્થ છે, એટલે કે એનાથી નાનો કોઈ પદાર્થ નથી। ત્યારબાદ તત્વ ત્રણ પ્રકારના છે, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ। હવે ધાતુ તો કયા? તો ધાતુમાં તમે જાણો છો કે સોનું, ચાંદી, કોપર વગેરે ધાતુઓ છે। અધાતુ કયા? તો કે કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે અધાતુઓ છે। જ્યારે બોરોન જેવી અર્ધધાતુઓ જે છે। હવે આ ત્રણમાં ભેદ શું? બોરોન જેવી વગેરે જર્મેનિયમ જેવી અર્ધધાતુઓ છે, તો ધાતુ, અધાતુ અને અર્ધધાતુ વચ્ચે શું ફેર? તો કે ધાતુ અલગ ગુણધર્મો ધરાવે છે, અધાતુ અલગ ગુણધર્મો ધરાવે છે અને અર્ધધાતુ અલગ ગુણધર્મો ધરાવે છે। મેટલ, નોન મેટલ અને મેટાલોઇડ એમ ત્રણ પ્રકારે એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે। તો હવે પહેલાં સૌ પ્રથમ આપણે ધાતુમાં જાણીએ, તો કે ધાતુ ચળકાટ ધરાવે છે, જ્યારે અહીંયા અધાતુ ચળકાટ ધરાવતી નથી। ધાતુ જે છે ઉષ્માની સુવાહક છે, જ્યારે અધાતુ છે ઉષ્માની મંદવાહક અથવા અવાહક છે એમ પણ કહી શકાય। ધાતુ જે છે એ વિદ્યુતની સુવાહક છે, જ્યારે અર્ધધાતુ છે એ વિદ્યુતની અવાહક અથવા મંદવાહક છે। એનો અપવાદ પણ છે, કાર્બન જે છે વિદ્યુતની વાહક છે, એનો અપવાદ છે, કારણ કે તમે સેલમાં પાવર જે છે આપણે ઘરમાં ઘડિયાળમાં એમાં પાવર જોઈએ છીએ, એમાં કાર્બન વપરાયેલો હોય છે, એ વિદ્યુતનો વાહક છે, એક અપવાદ તરીકે છે એમાં। ત્યારબાદ ધાતુ જે છે ટીપાઉપણું ધરાવે છે, જ્યારે અધાતુ છે ટીપાઉપણું ધરાવતી નથી। એટલે કે ધાતુ છે જેને ટીપીને આપણે પતરા જેવી કોઈ પણ વસ્તુ બનાવી શકાય છે, જ્યારે તમે અધાતુ છે કાર્બન ઓક્સિજન આપણે ટીપીને પતરા બનાવી શકાય, ના બનાવી શકાય, એટલા માટે એ ટીપાઉપણું ધરાવતી નથી। ત્યાર ઉપરાંત તણાવપણું
તણાવપણું ધરાવે છે. જ્યારે આ તણાવપણું ધરાવતી નથી એટલે કે ખેંચીને તાર બનાવી શકાય છે. આપણે ખેંચી અને તમે જોઈ શકો છો એલ્યુમિનિયમના તાંબાના તાર જોવા મળે છે. જ્યારે તમે અર્ધધાતુમાં કાર્બન ઓક્સિજનના તાર જોવા મળે નથી મળતા, એટલા માટે તણાવપણું ધરાવતી નથી. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ધાતુ અને અધાતુ જે ગુણધર્મો ના ધરાવતી હોય, એટલે કે બંનેના ભેગા ગુણધર્મો ધરાવતી હોય એને અર્ધધાતુ કહેવામાં આવે છે. કે એટલે બંનેના સામાન્ય ગુણધર્મો ધરાવતી હોય એવી સાત જે છે, સાત તત્વો જે છે એ અર્ધધાતુઓ છે. બીજા બધા જ ધાતુ અને અધાતુઓ છે જે આપણે 10મા ધોરણમાં વિગતવાર અભ્યાસ કરવાનો છે, પરંતુ આ તમને સામાન્ય ગુણધર્મો સમજાયા છે. હવે સંયોજન વિદ્યાર્થી મિત્રો, તો સંયોજન જે છે એમાં બે કે તેથી વધુ તત્વો ના સંયોજાવાથી જે બને છે તેને સંયોજન કહે છે. એટલે કે જે બે કે તેથી વધારે તત્વોના મિશ્રણ વડે બનતું જે બને છે એને સંયોજન કહેવાય. હવે એના ઉદાહરણમાં આપણે ચર્ચા કરીએ તો H2O, કોપર સલ્ફેટ, મિથેન, તમે અહીંયા જોઈ શકો છો અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન વડે બનતું સંયોજન છે. હાઇડ્રોજન તત્વ છે, ઓક્સિજન તત્વ છે. અહીંયા કોપર સલ્ફર ઓક્સિજન વડે બને છે, અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વડે બને છે. એટલે કે આ રીતે બનતા જે સંયોજન છે એને સંયોજન કહેવાય છે. અને સંયોજનના ગુણધર્મો એ તત્વના મૂળ ગુણધર્મ કરતાં જુદા જ જોવા મળે છે. તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણધર્મ અલગ છે જ્યારે બંને મિશ્ર થાય છે, એટલે બંને સંયોજાઈને રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. એટલે આ જે બને છે રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે, અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા નવો જ ગુણધર્મ ધરાવતો પદાર્થ જોવા મળે છે જેને સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવતનો અભ્યાસ કરીએ. તો કે મિશ્રણ અને સંયોજન બંને વચ્ચે શું તફાવત છે? તો અહીંયા પહેલો તફાવત છે કે મિશ્રણ અને સંયોજન જે છે એમાં મિશ્રણ કે તત્વો અથવા સંયોજન ને મિશ્ર કરવામાં આવે તો નવા પદાર્થનું નિર્માણ થતું નથી. એટલે કે ખાલી બંને મિશ્ર જ થાય છે, એકબીજાના અંદર નવા પદાર્થનું કોઈ નિર્માણ થતું નથી. જ્યારે સંયોજનમાં તત્વો વચ્ચે પ્રક્રિયા થઈ નવા પદાર્થનું નિર્માણ થાય છે. હવે અહીંયા નવા પદાર્થનું નિર્માણ થતું નથી, બંનેમાં એકબીજામાં મિશ્ર જ થાય છે. એટલા માટે અહીંયા મિશ્રણ જે છે મિશ્રણના ઘટકો મિશ્ર થવાથી તેના મૂળ ગુણધર્મો બદલાતા નથી. એટલે કે જે તત્વ કે સંયોજનો જે ગુણધર્મો ધરાવે છે એના એ જ ગુણધર્મો જોવા મળે છે. અહીંયા સંયોજનમાં તત્વના સંયોજાવાથી નવા જ ગુણધર્મો પ્રાપ્ત થાય છે. નવા જ ગુણધર્મો પ્રાપ્ત થતો પદાર્થ પ્રાપ્ત થાય છે. મિશ્રણને ભૌતિક પ્રક્રિયા દ્વારા આપણે આગળ ચર્ચા કરી કે જુદા જુદા મિશ્રણોને ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે.
भौतिक प्रक्रिया द्वारा अलगीकरण करी सकाय छे। ज्यारे संयोजन ने भौतिक प्रक्रिया द्वारा अलगीकरण करी सकातु नथी एटले के रासायनिक प्रक्रिया द्वारा अलगीकरण करी सकाय छे। संयोजन ने रासायनिक अथवा रासायनिक अथवा वीज रासायनिक प्रक्रिया એટલે કે એક પ્રકારનો કોષ બનાવવાનો હોય છે એમાં કેથોડને એનોન વડે વિદ્યુત પ્રકાર પ્રસાર કરવામાં આવે છે અને એ દ્વારા પણ અલગીકરણ કરી શકાય છે એટલે કે રાસાયણિક અથવા વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે। અને એક છેલ્લો જે એના ઉદાહરણ છે મિશ્રણના ઉદાહરણ તરીકે તમને પાણી અને ખાંડનું મિશ્રણ, પાણી અને ખાંડ, પાણી અને મીઠું, મીઠું અને રેતી વગેરે ઘણા જ બધા મિશ્રણો છે જ્યારે સંયોજનમાં સંયોજનના ઉદાહરણ છે H2O, CH4, CuSO4 વગેરે। એટલે કે તમે અહીંયા સરળતાથી જોઈ શકો છો કે મિશ્રણ અને સંયોજન વચ્ચેના તફાવત આપણે સરળતાથી સમજી શકાય છે કે એ જે મિશ્રણ કરવામાં આવે તો મિશ્રણમાં એમાં ભૌતિક ગુણધર્મો બદલાતા નથી એટલે કે જે મૂળ ગુણધર્મો હોય છે એ જ ગુણધર્મો રહે છે। જ્યારે સંયોજનમાં નવા ગુણધર્મો પ્રાપ્ત થાય છે મિશ્રણને ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે જ્યારે સંયોજનને કરી શકાતું નથી અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા અલગ કરવામાં આવે છે। અને એના ઉદાહરણ છે પાણી અને ખાંડ મિશ્રણના જેવા અને સંયોજનમાં છે પાણી છે મિથેન છે કોપર સલ્ફેટ છે વગેરેના ઉદાહરણ છે। થેન્ક યુ।